મિત્રો જો આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરતા નથી તો તેના પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે ઈશ્વર આજ્ઞા પાલન ચાહે છે શું તમે ઈશ્વરને આધીન રહીને તેમના આશીર્વાદોના ભાગીદાર બનવા ઈચ્છો છો आज सवारे साद साधु सुनि आज सवारे सवा साधु सुनि महिमाक प्रभु तार महिमाकू प्रभु तार દર્શક મિત્રો હું આપ સૌનું સ્તવન કાર્યક્રમમાં સ્વાગત કરું છું સ્તવન કાર્યક્રમમાં માનવ જીવનની સાથે જોડાયેલા દરેક પ્રકારના સત્યોની ચર્ચા કરવામાં આવે છે કદાચ તે સકારાત્મક સત્ય હોય કે નકારાત્મક સત્ય બીજા શબ્દોમાં કહીએ તો આપણને સત્ય સાંભળવું ગમે કે ન ગમે તેમ છતાં આ સત્ય જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે સત્યના જ્ઞાનના અભાવે માણસ જીવનની ગંભીરતાને સમજી શકતો નથી ઈશ્વરે આપણને બનાવ્યા છે તેથી જો આપણે તેના નિયમોની વિરુદ્ધ વર્તન કરીએ તો આપણે દુઃખ ભોગવવું પડશે આજે આપણે સાપિત વચનો આશીર્વાદિત વચનો તેમજ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાના નકારાત્મક પરિણામોની ચર્ચા કરીશું ઈશ્વર ઇઝરાયલ પ્રજાને માટે ભવિષ્યને લગતી બાબતો પ્રદાન કરે છે શ્રાપ અને આશીર્વાદ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા અથવા તેનું ઉલ્લંઘન કરવા પર આધાર રાખે છે તમને એ જાણીને દુઃખ થશે કે ઈશ્વરે બાર શ્રાપોની ઘોષણા કરી છે જ્યારે આશીર્વાદની સંખ્યા ફક્ત છ જ છે પરંતુ જો તેઓ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરશે તો તેઓને અપાર આશીર્વાદ ઈશ્વર તરફથી આપવામાં આવશે આ શ્રાપિત વચનો આશીર્વાદિત વચનો અને આજ્ઞા ભંગના પરિણામોની વચ્ચે આપણે જોઈએ છીએ કે ઈશ્વરે ઇઝરાયલને આપેલી છ ભવિષ્યવાણીઓ એવી છે જેમાંથી પાંચ પૂરી થઈ ચૂકી છે અને હવે છઠ્ઠી ભવિષ્યવાણી બાકી છે જે હવે પૂર્ણ થશે તે નિશ્ચિત છે તો વાલા મિત્રો ચાલો આપણે આજના અભ્યાસ દ્વારા આપણી સઘળી બાબતોને જાણીએ અને ઈશ્વર આપણને તે સમજવા મદદ કરે મિત્ર તમે જાણો છો એમ મિત્ર આજે આપણે હવે પુનર્નિયમના પુસ્તકનો અભ્યાસ કરતાં કરતા એના અઠ્યાવીસમાં અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ આજે મિત્રો આપણે પુનર્નિયમના પુસ્તકના અઠ્યાવીસમાં અધ્યાયની એકથી અડસઠ કલમો જોઈશું અને એ પછી ઓગણત્રીસમાં અધ્યાયની એકથી ઓગણત્રીસ કલમો જોવાના છીએ તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને ખુલ્લું રાખજો તમારી સમક્ષ પુનર્નિયમનું પુસ્તક અઠ્યાવીસમો અધ્યાય હવે તમે જોશો મિત્રો તો પુનર્નિયમના પુસ્તકના અઠ્યાવીસમાં અધ્યાયમાં ઇઝરાયેલી લોકોનો અગાઉથી લખેલો ઇતિહાસ આપણને જોવા મળે છે આ અઠ્યાવીસમા અધ્યાયમાં ઇઝરાયેલી લોકોના ભવિષ્યને લગતો વિભાગ ચાલુ રહેશે મૂસા કરારને લગતી શરતો રજૂ કરે છે ઇઝરાયેલી લોકો ઈશ્વરને આધીન થાય તો જ તેમને ઈશ્વરના આશીર્વાદો મળવાના હતા જો લોકો ઈશ્વરને આધીન થાય નહીં તો તો એમના ઉપર ઈશ્વરનો શાપ આવે જે એમની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે આ અધ્યાયમાં મિત્ર ઇઝરાયેલી લોકો વિશેની ત્રણ ભવિષ્યવાણીઓ આપવામાં આવી છે જે પરિપૂર્ણ થઈ ગઈ છે અને એ ઉપરાંત ઇઝરાયેલી લોકોના પુનઃસ્થાપન માટેની ત્રણ ભવિષ્યવાણીઓ છે જેમાંની બે પરિપૂર્ણ થઈ ગઈ છે અને ઇઝરાયેલી પ્રજાનું વચનના દેશમાં ત્રીજી વખતનું પુનરાગમન ભવિષ્યમાં થવાનું છે હવે આપણે પ્રથમ બે કલમો જોઈએ પુનર્નિયમના એમના પુસ્તકના અઠ્યાવીસમાં અધ્યાયની પહેલી અને બીજી કલમ શું લખ્યું છે અહીંયા અને જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં આણશે તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે અને જો તું યહોવા તારા દેવની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે અને તને મળશે જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને અહીં મિત્ર મોટામાં મોટો જો શબ્દ ધ્યાનમાં લો કરારનો આ શરતી ભાગ છે ઈઝરાયેલી લોકો ઈશ્વરને આધીન થાય તો જ તેમને ઈશ્વરના આશીષ મળવાના હતા ત્રણ થી છ કલમો આગળ જોઈશું નગરમાં તું આશીર્વાદ થશે ને ખેતરમાં તું આશીર્વાદ થશે તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે તારી ટોપલી તથા તારી કથરોટ આશીર્વાદિત થશે તું અંદર આવતા તેમજ બહાર જતાં આશીર્વાદિત થશે પુનર્નિયમનો અઠ્યાવીસમો અધ્યાય વાંચવાથી મિત્ર તમને લાગશે કે આ અધ્યાયમાં બાર શ્રાપ દર્શાવવામાં આવ્યા છે જ્યારે આશીર્વાદો માત્ર છ દર્શાવવામાં આવ્યા છે તમને જો એવું લાગતું હોય કે આવું શા માટે છે તો બાકીના આશીર્વાદો ક્યાં દર્શાવવામાં આવ્યા છે એ હું તમને કહીશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર્વત ઉપર ઉભા રહ્યા અને એમણે ગિરી પ્રવચન આપ્યું માથિ અનુસાર શુભ સંદેશ નવા કરારના વિભાગમાં પાંચમો અધ્યાય ત્રીજી કલમ પોતાની આત્મિક જરૂરિયાત જાણનાર લોકોને ધન્ય છે આકાશનું રાજ તેઓનું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ગિરી પ્રવચનનો આરંભ કેવી રીતે કર્યો એ તમે જોયું મિત્ર અને આ પછી અન્ય ધન્યતાઓ એટલે કે આશીર્વચનો આપવામાં આવ્યા છે ઇઝરાયેલી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ સંદેશ ધ્યાનથી સાંભળે એવી વકી હતી લાંબા ખરડાયેલા તેમના ઇતિહાસ પછી પણ એમને આ આશીર્વાદો મળી શકે એમ હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગીરી પ્રવચન આપ્યું ત્યારે એ લોકો ક્યારનાય બે બે વખત ગુલામીમાં ગયા હતા અને એના કારણે એમણે આખી પૃથ્વી ઉપર વિખરાઈ જવું પડ્યું હતું હવે ઈઝરાયેલી લોકો જો ઈશ્વરને આધીન થાય તો એમને પુષ્કળ આશીર્વાદો આપવાનું વચન ઈશ્વર આપે છે તમે મારી સાથે સાથે હવે તેરમી અને ચૌદમી કલમ જોવો અઠ્યાવીસ મો અધ્યાય પુનર્નિમનું પુસ્તક અઠ્યાવીસ મો અધ્યાય તેર ચૌદ અને એવા તને સર્વનું શીર બનાવશે પણ પૂછ નહીં અને તો ઉપર જ રહેશે ને તળે રહેશે નહીં જો યહોવા તારા દેવની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું તેઓને તું લક્ષ્ય દઈને પાળે તથા અમલમાં આણે અને જે વચનો આજે હું તને ફરમાવું છું તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેમની પાછળ નહીં જાય તો એમ થશે હવે મિત્ર આપણે જોઈશું કે ઈશ્વરને આધીન નહીં થવાથી ઈઝરાયેલી લોકો ઉપર શિસ્ત લાદવામાં આવે છે હવે મુસા જુદા જુદા શ્રાપ રજૂ કરે છે અને આ બધું જો શબ્દ ઉપર આધાર રાખે છે પંદરમી કલમ જુઓ પણ જો જો યહુવા તારા દેવની વાણી ન સાંભળતા તેની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું તેઓને તું પાડીને અમલમાં નહીં આણે તો એમ થશે કે આ સર્વશાપ તારા પર આવીને તેને પકડી પાડશે ફરીથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ મિત્ર કે આ બાબત શરતી છે હવે મિત્ર આપણી સમક્ષ અગાઉથી લખાયેલા વચનના દેશમાં ઇઝરાયેલી લોકોનો ઇતિહાસ આવે છે ઇઝરાયેલી લોકોનો વચનના દેશમાંથી ત્રણ વખત દેશ નિકાલ થયો હતો ત્રણ વખત એ લોકો સ્વદેશ પાછા ફર્યા ઇઝરાયેલી લોકોનો ત્રણ વખત દેશ નિકાલ થવાનો હતો અને ત્રણ વખત એ લોકો સ્વદેશ આગમન કરવાના હતા આ ત્રણ ભવિષ્યવાણીઓમાંની પ્રથમ ભવિષ્યવાણી ઈશ્વરે ઇબ્રાહીમને કહી હતી ઉત્પત્તિનું પુસ્તક તમે જુઓ પંદરમો અધ્યાય તેરમી કલમ જુઓ અને તેણે ઇબ્રાહીમને કહ્યું તેણે એટલે કે ઈશ્વરે તું ખચિત જાણ કે તારો વંશ પરદેશમાં ભટકશે અને તેના લોકોની સેવા કરશે અને ચારસો વર્ષ લગી તેઓને દુઃખ દેવામાં આવશે સોળમી કલમ અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે કેમ કે અમૂર્યોના પાપનો ઘડો હજી ભરાયો નથી ઈઝરાયેલી લોકો મિસર માટે ગયા હતા મિત્ર અને ઈશ્વર મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા પુનર્નિયમના પુસ્તકના આ અધ્યાયોમાં મિત્ર આ જ બાબત કહેવામાં આવીશ ઈઝરાયેલી લોકો યરદન નદીના પૂર્વ કિનારા ઉપર છે અને ઈશ્વર તેમનું પ્રથમ વખત સ્વદેશાગમન કરે છે હવે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં પ્રવેશે એ અગાઉથી જ બીજી વખત એમનો દેશ નિકાલ થશે એ હકીકત અહીંયા દર્શાવવામાં આવી છે બત્રીસ થી ચોત્રીસ કલમો તમે જુઓ મારી સાથે સાથે મિત્ર અધ્યાય અધ્યાય પુસ્તક કલમો શું લખ્યું છે અહીંયા જુઓ તમે તારા દીકરા અને તારી દીકરીઓ બીજા લોકોને અપાશે ને તારી આંખો તે જોશે ને તેઓને સારું આખો દિવસ ઝૂરી ઝૂરીને તારી આંખો ઝાંકી થઈ જશે અને તું કશું કરી શકશે નહીં જે દેશ જાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે અને તું સર્વદા કેવળ જુલમ વેઠ્યા કરશે અને કચરી ખાશે અને તારી આંખો જે દેખાવ દેખશે તેને લીધે તું ગાંડો થઈ જશે આ કલમ યહુદીયાના છેલ્લા રાજા સિદ્ધિક્યામાં પરિપૂર્ણ થઈ હતી મિત્ર જેના દીકરાઓને તેની આંખો સમક્ષ કતલ કરવામાં આવ્યા અને પછી એની પોતાની આંખો બહાર ખેંચી લેવામાં આવી હતી અંધ અને લાચાર પરિસ્થિતિમાં બાબેલની ગુલામગીરીમાં લઈ જવામાં આવ્યો હતો થી કલમો લખ્યું છે પાંત્રીસ થી સાડત્રીસ કલમો તારા પગના તળિયાથી તે તારા માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગુમડાથી યહોવા તને ઘૂંટણોમાં તથા ટાંટિયામાં મારશે જે દેશ જાતિને તું તેમજ તારા પિતૃ ઓળખતા નથી તેની પાસે યહોવા તને તથા જે રાજા તું તારા પર ઠરાવે તેને લાવશે અને ત્યાં તું લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની સેવા કરશે અને જે સર્વ પ્રજાઓમાં તને લઈ જશે તેઓ મધ્ય તું આશ્ચર્યરૂપ તથા કહેવતરૂપ તથા કહાણીરૂપ થઈ પડશે તું ખેતરમાં ઘણું બી લઈ જશે પણ થોડી ફસલ ઘેર લાવશે કેમ કે તીડ તે ખાઈ જશે આ બાબેલની ગુલામગીરી વિશેની ભવિષ્યવાણી છે મિત્ર જે હવે તો ઇતિહાસ બની ગઈ છે આની નોંધ કરાયેલી છે રાજાઓના પુસ્તકમાં અને કાળ વૃતાંતના પુસ્તકમાં એનો અહેવાલ આપવામાં આવ્યો છે હવે આપણને એ પ્રશ્ન થાય મિત્ર કે આવું બધું ઇઝરાયેલી લોકોના હકમાં બન્યું શા માટે ઈશ્વરને એ લોકો આધીન રહ્યા નહીં એટલા માટે ઈશ્વરે તો કહ્યું હતું કે જો તમે આધીન થશો તો તમને આશીષ મળશે પણ જો તમે આધીન નહીં થાવ ઈશ્વરને તો તમારો દેશ નિકાલ કરવામાં આવશે ઇઝરાયેલી લોકોને ઈશ્વર બાબેલની ગુલામગીરીમાંથી બહાર કાઢી લાવ્યા એમના સ્વદેશ આગમનની તબારીખ એઝરા અને પુસ્તકોમાં નોંધાયેલી છે મિત્ર હાગાઈ ઝખારિયા અને માલાખી નામના પ્રબોધકો એમના સ્વદેશ આગમનની તબારીખ આપે છે અને એટલે એ લોકોના સ્વદેશ આગમનને લગતી આ બીજી ભવિષ્ય છે મિત્ર આ તો અક્ષર સહ પરિપૂર્ણ થયેલી છે ત્રીજી વખત ઇઝરાયેલી પ્રજા રોમન સમ્રાટના હાથે પરાજિત થઈને વેર વિખેર થઈ ગઈ હવે આપણે અડતાળીસમી કલમ જોઈએ અડતાળીસમી કલમ જોશો લખ્યું છે માટે ભૂખમાં તથા તરસમાં તથા નગ્નતામાં તથા સંપૂર્ણ દરિદ્રતામાં તું તારા શત્રુ કે જેઓને યહોવા તારી વિરુદ્ધ મોકલશે તેઓની સેવા કરશે અને તારો નાશ કરતા સુધી તે તારી ખાંધ પર લોઢાની ઝૂંસરી મૂકશે લોઢાની ઝૂંસરી કેવી ભયંકર વાત લોખંડી રાજ્ય તરીકે નામના ધરાવનાર રોમન સામ્રાજ્યએ આ આગાહી પરિપૂર્ણ કરી કે તે તારીખાંધ ઉપર લોઢાની ઝૂંસરી મૂકશે જેનીદન જુદી ભાષા બોલતા હતા મિત્ર હિબ્રુ ભાષા તો તદ્દન જુદા પ્રકારની ભાષા છે જે ઇઝરાયેલ લોકોની માતૃભાષા છે બંને ભાષાઓ હિબ્રુ ભાષા અને ગ્રીક ભાષા બંને બંને ભાષાઓ એકબીજાથી તદ્દન ભિન્ન છે રોમન લોકોની ધજાઓમાં ગરુડનું નિશાન હતું મિત્ર હવે આપણે પચાસ થી ત્રેપન કલમો જોઈએ આગળ પચાસ થી ત્રેપન કલમો તેઓ ઘરડાઓને ન ગણકારે ને તારા જુવાનો પર દયા ન રાખે એવી વિકરાળ ચહેરાવાળી દેશ જાતિ હશે અને તે તારા ઢાંકનું ફળ તથા તારી ભૂમિનું ફળ ખાઈને તારું સત્યા વાળશે વળી તારો વિનાશ કરતા સુધી તે તારી પાસે ધાન્ય દ્રાક્ષારસ અથવા તેલ તારા ગો પશુઓનો વિસ્તાર કે તારા ઘેટા બકરાના બચ્ચા રહેવા નહીં દે અને તારા આખા દેશમાં તારા જે ઊંચા અને કિલ્લાવાળા કોટ પર તું ભરોસો રાખતો હતો તેઓના પડી જતા સુધી તે તારી સર્વ ભાગોળોમાં તારી આસપાસ ઘેરો ઘાલશે અને તારો આખો દેશ જે યોવા તારા દેવિતને આપે છે તેમાં તારી સર્વ ભાગોળોમાં તો એ તારી આસપાસ ઘેરો ઘાલશે ત્રેપન કલમ અને જે ઘેરોથી તથા સંકળામણથી તારા શત્રુઓ તને સંકળાવશે તેને લીધે તું પોતાના જ પેટનું ફળ એટલે તારા દીકરા તથા દીકરીઓ જેઓને યોવા તારા દેવે તને આપ્યા છે તેઓનું ખાશે બાપરે બાપ કેટલો ભયંકર શ્રાપ છે મિત્ર યોસેફસ નામનો ઇતિહાસકાર કહે છે કે માતાઓના હાથમાંથી બાળકોને આંચકી લેવામાં આવતા હતા લોકો મૃત્યુ પામતા હતા અને એમની લાશોના ઢગલા શહેરમાં કરવામાં આવતા હતા અને આ પછી આ બધી લાશોને શહેરની દિવાલ બહાર ફેંકી દેવામાં આવતી હતી આ કલમોમાં દર્શાવેલી ભવિષ્યવાણી અક્ષર સહ પરિપૂર્ણ થઈ છે મિત્ર હવે પછીની કલમોમાં જોઈ શકાય છે કે ઇઝરાયેલી પ્રજા આખી દુનિયામાં વેર વિખેર થઈ ગઈ ચોસઠમી કલમ જુઓ અને યહોવા તને પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી સર્વ લોકોમાં વિખેરી નાખશે અને ત્યાં પથ્થર તથા લાકડાના અન્ય દેવો કે જેઓને તું કે તારા પિત્રો જાણતા નથી તેઓની સેવા તો કરશે ઇઝરાયેલી લોકો પૂરેપૂરી સંખ્યામાં ફરી ક્યારેય મિત્ર સ્વદેશ પાછા ફર્યા નથી આ ઘટના બનવાની હજી બાકી છે ઇઝરાયેલી પ્રજાના દેશ નિકાલની ત્રણ ભવિષ્યવાણીઓ છે અને એમના સ્વદેશ પાછા ફરવાની પણ ત્રણ ભવિષ્યવાણીઓ છે બે વખત તો એ લોકો પાછા ફર્યા છે ત્રીજી વખત પાછા ફરવાનું હજી બાકી છે હવે આપણે પાસઠથી સડસઠ કલમો જોઈએ અને એ દેશજાતિઓમાં તને કંઈ ચેન નહીં પડે ને તારા પગના તળિયાને કંઈ આરામ નહીં મળે પણ યોહોવા ત્યાં તને કંપિત હૃદય તથા ધૂંધળી આંખો તથા જૂરતું મન આપશે અને તારો જીવ દહેશતમાં જ રહેશે અને તું રાત દાહડો ગભરાટમાં રહેશે ને તારા જીવનો તને કંઈ ભરોસો નહીં રહે તારા મનમાં જે બીક લાગશે તેને લીધે ને તારી આંખોથી જે દેખાવ તું જોશે તેને લીધે સવારમાં તું કહેશે કે હે ઈશ્વર કરે ને ક્યારે એ સાંજ પડે અને સાંજે કહેશે કે ઈશ્વર કરે ને ક્યારે સવાર થાય સદીઓથી મિત્ર સદીઓથી ઇઝરાયેલી પ્રજા પર થયેલા અત્યાચારોમાં આ કલમોમાં લખેલી બાબતોમાં કેવી અક્ષર સહ સાચી પડી છે સતત ઈશ્વરને આધીન નહીં થવાના પરિણામ સ્વરૂપ આવું બન્યું છે ઈઝરાયેલી લોકોને ચેન નથી એમના હૃદયો કાંપતા રહ્યા છે ઈશ્વરનો શબ્દ સત્ય છે મિત્ર આ બાબત ઉપરથી આપણને કેટલો મોટો પદાર્થ પાઠ શીખવાનો મળે છે આપણા દૈનિક જીવનમાં આપણે પણ સતત ઈશ્વરને આધીન થવાની કેટલી બધી જરૂર હોય છે ખેર આપણે હવે પુનર્નિયમના ઓગણત્રીસમાં અધ્યાયમાં પ્રવેશ કરીએ મિત્ર ઓગણત્રીસ અને ત્રીસ એ બંને અધ્યાયોને પેલેસ્ટાઈન કરાર તરીકે ઓળખવામાં આવે છે હવે આપણને મૂસાનું ચોથું વક્તવ્ય જોવા મળવાનું છે પહેલી કલમ જુઓ પુનર્નિયમનું પુસ્તક ઓગણત્રીસમો અધ્યાય પહેલી કલમ હોરેબમાં જે કરાર યહોવાએ ઇઝરાયલ પુત્રોની સાથે કર્યો તે ઉપરાંત મુઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાની આજ્ઞા તેણે મૂસાને આપી તે આ પ્રમાણે છે હોરેબમાં કરવામાં આવેલો કરાર દસ આજ્ઞાઓ અથવા તો મૂસાના નિયમ તરીકે ઓળખાય છે મિત્ર હવે અહીંયા ઈશ્વર ઇઝરાયેલી પ્રજા સાથે જે કરાર કરે છે એ જમીનને લગતો કરાર છે અને તે પેલેસ્ટાઈન કરાર તરીકે ઓળખાય છે બીજી કલમ જુઓ અને મૂસાએ સર્વ ઇઝરાયેલને બોલાવીને તેઓને કહ્યું તમારી નજર આગળ મિસર દેશમાં ફારૂનને તથા તેના સર્વસેવકોને તથા તેના આખા દેશને યહોવાએ જે કર્યું તે સર્વ તમે દીઠું છે જોયું છે હવે આ કલમમાં બતાવેલી બાબતો જ્યારે બની ત્યારે ઇઝરાયેલની વર્તમાન પેઢી તો નાના બાળકો હતા ત્રીજીને ચોથી કલમ જુઓ એટલે તારી આંખોએ જોયેલા મોટા પરીક્ષણો ચિહ્નો તથા તે મોટા ચમત્કારો પણ યહોવાએ તમને સમજૂક હૃદય તથા દેખતી આંખો તથા સાંભળતા કાન આજ દિન સુધી આપ્યા નથી બધા ચિહ્નો જોવા છતાં પણ ઈઝરાયેલી લોકો બધી હકીકતો સમજ્યા નહોતા પાંચમી કલમ અને મેં તમને ચાલીસ વર્ષ સુધી અરણ્યમાં દોર્યા છે તમારા અંગ પરના વસ્ત્રો જીર્ણ થઈ ગયા નથી ને તારા પગમાં નો જોડો જૂનો થઈ ગયો નથી ચાલીસ ચાલીસ વર્ષ એક જ જોડા પહેરીને અરણ્યમાં ચાલવું એટલે શું મિત્ર એની તમે જરા કલ્પના કરો જોડા જૂના થઈ ગયા નહીં હવે મુસાઅરણ્યમાં એમની મુસાફરીનું બયાન કરશે આ બાબતથી એમની આંખો ખુલી હતી આજે ઘણા બધા લોકો કહે છે કે જો ઈશ્વર એમની નજર સમક્ષ કોઈ ચમત્કાર કરે ને તો એ લોકો ઈશ્વર ઉપર વિશ્વાસ કરે આ ઇઝરાયલી લોકોએ ચાલીસ ચાલીસ વર્ષ દરમિયાન ઈશ્વરના અનેક ચમત્કારો જોયા ને એમ છતાં એમણે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો નહીં મનુષ્યના હૃદયનું આ જ ચિત્ર છે મિત્ર દસ થી તેર કલમો જોઈશું આગળ આજે હોવા તમારા દેવની આગળ તમે સર્વ ઉભા છો તમારા નેતા તમારા કુળો તમારા વડીલો અને તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયેલી માણસો તમારા બાળકો તમારી સ્ત્રીઓ તથા તારી છાવણીઓમાં સાથે રહેનાર પરદેશી તારા લાકડા કાપનારથી માળીને તે પાણી ભરનાર સુધી તમે સર્વ ઉભા છો માટે યોવા તારા દેવનો કરાર અને તેની જે પ્રતિજ્ઞા યહોવા તારો દેવ આજ તારી આગળ કરે છે તે પાળવાનું તું માથે લે કે તે આજે પોતાની પ્રજા તરીકે તને સ્થાપે અને જેમ તેણે તને કહ્યું હતું તથા જેમ તેણે તારા પિત્રોની આગળ એટલે ઇબ્રાહીમની આગળ ઈશાકની આગળ તથા યાકોબની આગળ સમખાતા હતા તેમ તે તારો દેવ થાય ઈશ્વરના કરારને આધીન નહીં થવાથી લોકો ઉપર અને દેશ ઉપર જે અસરો થશે એ વિશે મૂસા ચેતવણી આપે છે ઈઝરાયેલી લોકોને આ ચેતવણી એક આગાહી જેવી લાગે છે કારણ કે ઈઝરાયેલી લોકોએ ઈશ્વરના કરારનો ત્યાગ કર્યો જ બાવીસ થી સત્યાવીસ કલમો જોશો અને તમારી પાછળ થનાર તમારા છોકરાની આવતી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી આ દેશની મરકીઓ તથા યહોવાએ તેને લાગુ પાડેલા રોગ જોશે વળી સદોમ તથા ગમોરા અને આદમાહ તથા સબોઇમ જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો તેમના નાશની પેટે આખો દેશ ગંધક તથા ખારરૂપ તથા બળતો થયો છે કે જેમાં કંઈ વવાતું નથી વળી કંઈ નીપજતું નથી તેમજ તેમાં કંઈ ઘાસ સૂકતો નથી તે જ્યારે જોશે ત્યારે સર્વ દેશ જાતિઓ પૂછશે કે હે આ દેશ પર આમ કેમ કર્યું હશે એના આ મહાકોપની ઉગ્રતાનું શું કારણ છે ત્યારે લોકો કહેશે કે એનું કારણ એ છે કે તેઓના પિતૃઓનો દેવ યહોવા તેઓને મિશ્ર દેશમાંથી કાઢી લાવ્યો ત્યારે જે કરાર તેણે તેઓની સાથે કર્યો હતો તેનો તેઓએ ત્યાગ કર્યો અને બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું માટે આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ આ દેશ ઉપર લાવવાની હોવાનો કોપ તે પર સળગ્યો હતો ઇઝરાયેલ દેશમાં સફર કરો ને મિત્ર તો જણાશે કે દૂધ અને મધની રેલ વાળો એ દેશ કેટલો બધો સુકો છે દેશ અને પ્રજા બંનેને અસર પહોંચે છે મિત્ર ઈશ્વરનો ન્યાય ચુકાદો માત્ર લોકો ઉપર જ આવતો નથી દેશની ઉપર પણ આવે છે અઠ્યાવીસ ઓગણત્રીસ કલમો બંને છેલ્લી કલમો છે અને યહુવાએ પોતાના કોપમાં તથા ક્રોધમાં તથા ઘણા રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડી નાખ્યા ને બીજા દેશમાં કાઢી મૂક્યા જેમ આજે છે તેમ મરમો યહોવા આપણા દેવના છે પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણા સંતાનોની છે કે આપણે આ નિયમના સર્વ વચનો પાળીએ કરાર અપાયો એ અગાઉથી જ ઇઝરાયેલી લોકોને કહી દેવામાં આવ્યું કે આખરે શું બનશે ઈશ્વરે ઇઝરાયેલી લોકોને કહ્યું હતું કે તમે વચનના દેશમાં જાઓ અને અમુક શરતોને આધીન રહીને તેમાં વસવાટ કરો પરંતુ ઇઝરાયેલી લોકોએ ઈશ્વરની શરતો પાડી નહીં ના પાડીએ લોકોએ ઈશ્વરની શરતો અને ઈશ્વરને આધીન રહ્યા નહીં વારા મિત્ર આપણા પાર્થિવ કલ્યાણ માટે અને આપણા અનંત આત્મિક કલ્યાણ માટે એકમાત્ર ચાવી એ ઈશ્વરને આધીનતા છે ઈશ્વરને આધીનતા આપણા દૈનિક જીવનમાં રોજ બરોજ સતત ઈશ્વરને આધીન થવા માટે ઈશ્વર આપણને કૃપા આપો આમેન વાલા દર્શક મિત્રો આપણે જોયું છે કે ઈશ્વર તેમના નીતિ નિયમો પ્રત્યે તટસ્થ છે ઇઝરાયલ પ્રજાએ જ્યારે ઈશ્વરની આજ્ઞાનું પાલન ન કર્યું ત્યારે તેઓને સજા કરવામાં આવી માથથી પાંચ અને અઢારમાં પ્રભુ ઈસુ કહે છે કેમ કે હું તમને નિશ્ચય કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી બધા પૂરા થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહીં આ બતાવે છે કે આપણે આપણા જીવનને કેટલું બધું ગંભીરતાથી લેવાની જરૂર છે ઈશ્વરના વચનોને સમજવા આપણે માટે કેટલું જરૂરી છે કારણ કે આપણા માટે પણ ઘણી બધી સૂચનાઓ કે નિર્દેશો આપવામાં આવ્યા છે જો આપણે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન નહીં કરીએ તો જે રીતે ઇઝરાયલને તેમના જીવનોમાં સજા થઈ તે જ રીતે આપણે પણ તેના પરિણામોમાંથી બચી શકતા નથી તેથી આપણે બાઇબલમાં લખેલી ચેતવણીઓ જાણવી જોઈએ જેથી આપણે ઈશ્વરની ઈચ્છા જાણી શકીએ અને તેનું પાલન કરી શકીએ આજના અભ્યાસમાં આપણે જોયું કે બાઇબલમાં જે લખવામાં આવ્યું હતું તે ઇતિહાસમાં પૂર્ણ થયું છે માટે તેનાથી પ્રમાણિત થાય છે કે જે ભવિષ્યવાણીઓ પૂર્ણ થઈ નથી તે પૂર્ણ થશે તેથી મિત્રો ચાલો આપણે જગતના તમામ કાર્યોની સાથે ઈશ્વરને મળવાની તૈયારી પણ કરીએ કારણ કે આપણે તૈયાર હોઈએ કે ન હોઈએ ઈશ્વર નિયત સમયે તેમનો ન્યાય કરવા આવશે ઈશ્વર આપ સર્વને તમારા જીવનોનું મૂલ્યાંકન કરવામાં સહાયતા કરે ઈશ્વર આપને આશીષ આપો આ મિત્રો ગત કાર્યક્રમના ના જવાબ છે પ્રથમ ફળ અથવા દશાંશ આજનો પ્રશ્ન ઈસરાયલ લોકોની માતૃભાષા કઈ હતી જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને મિસકોલ કરો